बदल लो, टीवी ना बदल लो, अरे चार्ज से बदल ले लो, ओके चलो, हां ले ले ले, रेडी रोल, यस सर रोल। साहब आज चप्पल फेंकवानी घटना बनी, कोण होई सके छे અને આપનો નિશાન હતો કોઈ અન્ય કોઈ નિશાન હતો? જો આમ તો મારા પ્રવચનમાં અત્યારે આ વિષય મેં બહુ સ્પષ્ટ વાત કરી છે કે આજે કરજણમાં મારો પ્રદીપસિંહજીનો અમારા સંસદ સભ્યો ધારાસભ્યોનો ચૂંટણી પ્રવાસ છે, ખૂબ મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં નાગરિકો અમારી સભા સાંભળવા માટે અમને સમર્થન આપવા માટે જે રીતે આવી રહ્યા છે એ જોઈને શક્ય છે કે કોઈ વિરોધીને ન ગમી હોય અને વિક્ષેપ કરવા માટે કોઈએ આ કૃત્ય કર્યું હોય. જે બનાવ બન્યો એ મારી સભા પ્રવચન પૂર્ણ થયું આભાર વિધિ પછી હું મંચ ઉપરથી નીચે ઉતરી રહ્યો હતો એ વખતે આપ બધા મીડિયાના ભાઈઓએ મારી જે ઇન્ટરવ્યૂની શરૂઆત કરી એ વખતે પાછળથી કોઈએ કંઈ નાખ્યું અને એ વસ્તુ એ મીડિયા કર્મીઓના જે તમારા માઇક છે એ માઇક ઉપર પડી પાછળથી તમે બધાએ કીધું કે ચંપલ પડ્યું છે. મારું ધ્યાન મારી બાઇટ આપવામાં વિગતવાર જવાબ આપવામાં હતું એટલે મારા ધ્યાનમાં એ વખતે કંઈ નહોતું. પાછળથી ખ્યાલ આવ્યો કે કોઈએ કંઈ ચંપલ જેવી વસ્તુ નાખી છે. આ વિરોધીઓની ચૂંટણી હારી જવાની બીકે અમારી સુંદર વિશાળ સભાને ડિસ્ટર્બ કરવા માટે વિચલિત કરવા માટે કરાયેલું કૃત્ય હતું. ગુજરાતની જનતા આવા છમકલાઓ આવા કાકરીચાળા એ સેટ પણ ચલાવી લે એવી નથી અને ગુજરાતની જનતા અમારી ભારતીય જનતા પક્ષની ગુજરાતની કામગીરી કેન્દ્ર સરકારની માન્ય નરેન્દ્રભાઈ મોદીજીની કામગીરી અને દરેક વર્ગ જ્ઞાતિ જાતિ સમાજને સાથે રાખી ગુજરાતનો જે અમે વિકાસ કરી રહ્યા છીએ મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં અને શ્રી આર પાટીલ અમારા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અમારો પક્ષ અને સરકાર બધા મંત્રીઓ ધારાસભ્યો કાર્યકરો જે કામ કરી રહ્યા છે એ ગુજરાતની પ્રજા આ કોરોનાની મહામારી વખતે પણ જોઈ ચૂકી છે કે સરકારના મંત્રીઓ ધારાસભ્યો અધિકારીઓ કેટલા જોખમો વચ્ચે કામ કરે છે. અને મારા પૂરતી વાત કરું કે પ્રદીપસિંહજી પૂરતી વાત કરું તો અમે બંને મંત્રીઓ તરીકે સતત પ્રજાની વચ્ચે રહીએ છીએ. પોલીસ વિભાગની કામગીરી પ્રદીપસિંહજીએ લોકડાઉન દરમિયાન હજારો પોલીસ કર્મચારીઓ પાસે રૂબરૂમાં જઈને એમને પ્રોત્સાહન આપી અને કરી. મેં પણ આરોગ્ય મંત્રી તરીકે અનેક ગામોનો પ્રવાસ કર્યો, હોસ્પિટલોના મુખ્યમંત્રીશ્રીને અમે લોકાર્પણ કર્યા, પ્રજાની વચ્ચે જઈએ છીએ, કાર્યક્રમો કરીએ છીએ એટલે પ્રજા સમજે છે કે આ મંત્રીશ્રીઓ પોતે જોખમ લઈ અને અમારી વચ્ચે રહી અને પ્રજાને મદદરૂપ થવાનું કામ કરે છે એટલે પ્રજાને અમારા ઉપર વિશ્વાસ છે, અમને પ્રજા ઉપર વિશ્વાસ છે કે કોઈનો કાકરીચાળો કંઈ કામ આવવાનો નથી. અને આઠે આઠ વિધાનસભા સીટ ઉપર અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો વિજય થવાનો છે. કોના ઈશારા ઉપર થયું હોઈ શકે છે, આપનું શું માનવું? એ હું કોઈ અનુમાનથી નહીં કહી શકું, પણ વિરોધી હોય તો જ આવું કરે એટલે કોઈ પણ વિરોધી હોઈ શકે. અત્યારે રાજકીય વાતાવરણમાં આ ચૂંટણીઓના વાતાવરણમાં આ પ્રસંગ બન્યો છે એટલે સ્વાભાવિક છે કે કોઈ રાજકીય વ્યક્તિએ આ કર્યું કે કરાવ્યું હોય એવું બની શકે. નમસ્કાર, સમગ્ર ગુજરાતના સમાચાર આંગળીના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો.